આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ઇતિહાસમાં રચાયો છે. તો આજે અમે તમને બતાવશું કે 1200 જેટલા લોકોને એક સાથે અંગ્રેજોએ ગોળી મારી હત્યા કરીને એક સાથે જ કૂવામાં ફેંકી દીધા હતા, ત્યારે આજે પણ લોકો અહીંયા આવી શહીદોને યાદ કરીને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આઝાદીના સંગ્રામમાં 1919ના જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઇતિહાસના પાના પર અંકિત થયેલ છે, પરંતુ આઝાદીની લડતનો વિજયનગરનો આ પાલ દડવાવ ગામનો હત્યાકાંડ પણ જલિયાવાલા કાંડ કરતા પણ મોટો હત્યાકાંડ બની ચૂક્યો છે. દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા, પણ આ વનવાસી લોકો માટે 1922ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદિવાસી વિસ્તાર માટે કાળો દિવસ સાબિત થયો હતો. રાજસ્થાનના મેવાડાના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવત બ્રિટિશ સરકાર સામે લગાન વધારવા અને જુલમ સામે પાલ ગઢવાવ પાસે આવેલ નદી પાસેના મેદાનમાં સભા બોલાવી હતી, જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોસીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો ઉમટી પડ્યા હતા. આ સભાના સમાચાર જાણી બ્રિટિશ અર્ધલશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા. આ સમગ્ર લડતમાં બ્રિટિશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યા હતા. કુદરતના કરવા માટે એકતા થયેલા લોકો પર અંગ્રેજોએ કાળો કેર વરસાવીને ખૂની ખેલ ખેલ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દડવાવ પાલ દડવાવ કહેવાય છે, અને દડવાવમાં એક હત્યાકાંડ થયો હતો, જે એક મોટામાં મોટો હત્યાકાંડ કહેવામાં આવે છે, જે આદિવાસીઓને ગોળી મારી અંગ્રેજોએ મારી નાખ્યા હતા. એના પછી જે કહેવાય એક બાજુમાં કૂવો છે, એ કૂવામાં ફેંકી દીધા હતા, એવા એક મોટો હત્યાકાંડ થયો હતો. ત્યારે કોંગ્રેસ સરકારે એક નાનકડી દિવાલ બનાવી છે, અને સાથે સાથે કહેવાય ભાજપ સરકારે આજ 1 થી 2 કિલોમીટરના અંતરે જે કહેવામાં આવે પાલ, અને પાલમાં જે કહેવામાં આવે વિરાનલી કહેવામાં આવે છે, વિરાનલી એક ક્યાં બનાવવામાં આવ્યું છે. તો લોકોની સૌને આદિવાસી પ્રજાને માગણી છે કે જે હત્યાકાંડ થઈ હતી, જે હત્યાકાંડ ઉપર જે એક રાખવામાં આવે અને દિવાલ ત્યાં બનાવી છે, એ જગ્યા ઉપર સામક બનાવવામાં આવે, મંદિર બનાવવાનું સારું કંઈ વિરાનલી છે, એ વિરાનલી કરતાં દડવામાં જો સારો પ્રોગ્રામ હોય તો આદિવાસી પ્રજાને આજુબાજુના રોજગાર મળે, અને સૌ માટે આજુબાજુના રોજગારથી માણસ જીવતી પૂરું થાય એવું છે. આ દડવાવ ગામ છે, અહીંયા 7 માર્ચ 1922ની અંદર જલિયાવાલા બાગ કરતા પણ મોટો એક હત્યાકાંડ સર્જાયો હતો. આ જે ઘટના સ્થળ છે ત્યાં એક કૂવો હતો, એ કૂવાની અંદર દરેક લાશોને દફનાવવામાં આવી હતી. અહીંયા રાજસ્થાનની અંદર નજીકમાં કુલિયારી કરીને ગામ છે, ત્યાં એક ઠાકોરના ત્યાં રહેતા મોતીલાલ તેજાવતે પોતાની આગેવાની હેઠળ અહીંયા આ સ્થળને દડવાવ ગામનું હારાવાળા આંબા તરીકે ઓળખાતું આ સ્થળ છે, જ્યાં આંબાઓ હતા. જ્યારે 7 માર્ચનો દિવસ એટલે માર્ચ મહિનામાં ગરમીના કારણે અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા ભેગા થયા હતા આજુબાજુથી, અને એ વખતે મોતીલાલ તેજાવત જે એમને કર ટેક્સ અને સાથે એમના ઉપર આદિવાસી પ્રજા ઉપર જે જુલમો ગુજારવામાં આવતા હતા, એ જુલમોને ઉજાગર કરવા માટે જ્યારે અહીંયા સભાનું સંબોધન થઈ રહ્યું હતું એ ટાઈમની અંદર અહીંયા અંગ્રેજ અમલદારો દ્વારા અચાનક ગોળીબારી કરવામાં આવી, જેના માધ્યમથી 1200થી વધારે લોકો એ પોતાના જાનની આહુતિ આપી અને એ મરી ગયેલ વ્યક્તિઓને અહીંયા નજીકમાં દિવાલ છે ત્યાં કૂવો હતો, એ કૂવાની અંદર દફનાવી દેવામાં આવ્યા હતા. પહેલા વિશ્વયુદ્ધ બાદ આઝાદી મેળવવાની આશા હતી, પણ દેશના લોકોએ અને આંદોલનો દેશના ખૂણે ખૂણે ચલાવવા લાગ્યા. દેશની પ્રજા પણ અંગ્રેજોની વેઠ અને કરવેરા ભરવા છતાં ભૂખે મરતી હતી. આની સામે રાજસ્થાનના મેવાડ શ્રી મોતીલાલ તેજાવત નામના ક્રાંતિકારીએ શરૂઆત કરી હતી. પાલ દડવાવ પાસે એક મેદાનમાં લોહિયાળ જંગ ખેલાયો, ત્યારબાદ દિવાલ પાછળ આવેલા કૂવામાં લાશોનો ઢગલો ખડકાયો હતો. આ લોહકાંડ ઘટનાને 1922માં દબાવી દેવામાં આવી હતી, કારણ કે હત્યાકાંડમાં 1200થી વધુ લોકોને બંદૂકની ગોળીએ વીંધી નાખવામાં આવ્યા હતા, જે ખૂબ જ કમકમાટી ભર્યા સમાચાર હતા. આ પાલ દડવાવ પણ જે તે સમયે જંગલ વિસ્તાર હતો, સાથે રાજસ્થાનને અડીને ડુંગરાળ વિસ્તારમાં આ ઘટના બની હતી. અંગ્રેજો દ્વારા આ વાત બહાર ન જાય તે માટે લોકો ઉપર જુલ્મ કર્યા હતા, વાતને દબાવી દેવામાં આવી હતી. અહીંના આદિવાસી પ્રજા આ ઘટનાની તાજી રાખવા પોતાના લોકગીતો અને લગ્ન ગીતોમાં પણ ગાવાનું ચાલુ રાખ્યું છે. ભારતની અંદર અંગ્રેજ લોકોનું જ્યારે રાજ હતું ત્યારે વિજયનગર તાલુકાના પાલપટ્ટા વિસ્તાર કે જે ચિતરિયા આજુબાજુનો વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં લગભગ અંગ્રેજ લોકોએ 1700થી 1800 આદિવાસીઓને
હત્યા કરી અને કુવામાં નાખી દીધા હતા અને ત્યારબાદ એ લોકોની લાશ ઘણા દિવસો સુધી કુવામાં રહી હતી. છતાં પણ અત્યાર સુધી આ હત્યાકાંડ જે છે એ પંજાબના જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ મોટો હત્યાકાંડ છે અને જેની નોંધ અત્યાર સુધી ઇતિહાસમાં લેવાઈ નથી. તો અમારી સ્થાનિક પ્રજાની માંગ છે કે ભારતના ઇતિહાસની અંદર અથવા ગુજરાતના ઇતિહાસની અંદર આની નોંધ લેવામાં આવે અને આવનારી પેઢી જે છે આના વિશે જાણે, જેવી અમારી નમ્ર અપીલ છે. અતુલભાઈ પટેલ. પાલ દટવા મોતીલાલ તેજાવતના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. હજારોની જનમેદની ઉમટી પડી હતી ત્યારે અંગ્રેજ અફસર એસજી સટરે ઊંચી ટેકરી પર મશીન ગન ગોઠવીને ફાયરિંગ કર્યું હતું. જોત જોતામાં લાશોના ઢગલા થઈ લોહીની નદીઓ વહેવા લાગી હતી. ત્યાં એક આંબાવાડી પાસે આવેલા કુવામાં લાશો નાખી દેવામાં આવી હતી. અંગ્રેજોએ કરેલા ગોળીબારનો નિશાનો આજે પાલ પેલેસના મુખ્ય દરવાજામાં ગોળીના નિશાનો અને થાંભલાઓ તૂટેલી હાલતમાં જોવા મળે છે. આમ તો આ હત્યાકાંડ ફક્ત વિજયનગર અને સાબરકાંઠા પૂરતો છે, પરંતુ આ ઘટનાને હજુ પૂરતી પ્રસિદ્ધિ મળી નથી, જેને લઈને સ્થાનિકોની માંગ છે કે આ ઘટનાને લોકો જાણે. તો સરકારે જે વીરાંજલી વન બનાવ્યું તે પણ આ ઘટના સ્થળથી દૂર બનાવ્યું છે, જો અહીં બનાવે તેવી પણ લોકમાંગ ઉઠી છે. આઝાદી માટેની આ લડતમાં પાલ દઢવાઓની આ એક શહાદતના 1200 વીરો માટે હાલ તો રાજકારણે બે બે ભૂખ્યો નાવી છે, પરંતુ હજુ ઇતિહાસના પાનાઓ એક પણ સોનેરી અક્ષર આ શહીદો માટે લખાયો નથી તેનો હજુ પણ વસવસો અહીંના સ્થાનિકોમાં જોવા મળે છે. દીપક સિરાઠોનો રિપોર્ટ, સાબરકાંઠા.